નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધોરાજીના પીપળિયા ગામ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિર યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાં ધોરણ 1 થી કોલેજના વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. કુકરમુંડા તાલુકાના રાતપુરા ગામની યુવતી સાથે આડા સંબંધ હોવા અંગે લાગી આવતા તુલસા ગામના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડોડિયા તેમજ તેમની ટીમ દ્વારા અકસ્માત સર્જીને 5 લોકોને મોતને ઘાટ ઉતારી બસ મૂકીને ફરાર થનાર ડ્રાઈવરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોના 135મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી અતિ ઉત્સાહભેર કરવામાં આવી હતી. ત્રણ લાખ સુધીના પાક ધિરાણ લોન વ્યાજ સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં પરત જમા કરાવવા બાબતે આમ આદમી પાર્ટીનો ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર. ચોટીલા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવીની આગેવાનીમાં બાઇક રેલી યોજાઈ હતી. કાલાવડ શહેરમાં આવેલો શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક વિદ્યાલયમાં પૂર્વ છાત્ર સંમેલન યોજાયું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કોઈ ખાતે રેતી ભરેલા ટ્રકોથી લોકો તાહીમામ પોકારી ઉઠ્યા હતા અને તંત્રમાં રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે સ્થાનિકોએ રસ્તો બંધ કરતા અધિકારીઓ સહિત પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી. બાંગ્લાદેશની છોકરી 1 કલાક તરીને પ્રેમીને મળવા ભારત આવી. સુરતમાં દૂધ ના આપતા પીએસઆઈએ ભરવાડને તબેલો ખાલી કરાવવા ત્રાસ આપ્યો. ભાવનગરમાં ટ્રક અને કારનો અકસ્માત, કારમાં સવાર 4 યુવકોના મોત. કેકેના નિધન પર અનેક સવાલ, ચહેરા પર ઈજાના નિશાન મળતા પોલીસ કેસ. પત્નીએ ભરતસિંહ સોલંકીને યુવતી સાથે પકડ્યા, માર મારી વિડીયો પણ બનાવ્યો. રામ અને કૃષ્ણના ધામમાં શરાબનું વેચાણ નહીં થાય, યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય. બવાના ગેંગની ધમકી, 2 દિવસમાં સિંધુ મુસેવાલાની હત્યાનો બદલો લેવાશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214.
गर्व गायनेक हॉस्पिटल एंड लेपोस्कोपी सेंटर हिम्मतनगर तथा प्रांतिज खाते अद्यतन सुविधाओं साथे सोनोग्राफी प्रसूति गृह लेपोस्कोपी उपलब्ध सुविधाओं प्रसूति अने तेने लगता रोगों की सारवार 3D 4D सोनोग्राफी दूरबीन थी तथा तमाम प्रकार ना ऑपरेशन वंध्यत्व निवारण केंद्र गर्भाशय की कोथड़ी नु टाका वालू तथा टाका वगर नु ऑपरेशन कैंसर निदान केंद्र कुटुंब नियोजन केंद्र गर्भाशय ना रोगों नु निदान अने सारवार IUI नी सुविधा मेनोपोज क्लिनिक AC रूम नी सगवड इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध कैशलेस तथा मेडिक्लेम नी सुविधा धरावती अद्यतन हॉस्पिटल डॉक्टर ध्रुवेल डी पटेल MD DGO लेपोस्कोपिक सर्जन डॉक्टर दिव्या डी पटेल MD DGO सोनोग्राफी स्पेशलिस्ट थर्ड त्रीजो माल तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मतनगर समय सवारे 10-1 सांजे 4-6 रविवारे फक्त इमरजेंसी प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर समय सोम से शुक्र सवारे 10-1 सुधी सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे एप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा प्रांतिज केरवनी मंडल संचालित अवरोन इंग्लिश मीडियम स्कूल अवरोन विद्या विहार स्कूल 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ સ્વચ્છ અને મુક્ત વાતાવરણ સ્માર્ટ ક્લાસરૂમ વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો યોગ રાઇફલ શૂટિંગ વર્ષોત્સવ ઉત્સવ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી શિક્ષક દિન વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ કરાટે ડાન્સ સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સ્પોર્ટ ડે ની ઉજવણી બાળકો માટે વિશાળ મેદાન રમત ગમતના સાધનો આખું કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ દરેક ક્લાસરૂમ માં પણ CCTV કેમેરા બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા ડિજિટલ શિક્ષણ કમ્પ્યુટર રૂમ પ્રયોગશાળા કોન્ફરન્સ હોલ ઓડિટોરિયમ હોલ પુસ્તકાલય બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સશસ્ત્રીકરણ ના કાર્યક્રમો વાલીઓ સાથે મીટિંગ અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નહોતી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે
હું નર્સરીથી તો ટેન્થ સુધી અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.